नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 गुजराती विषयना एकम 3 द्विदल पाठनी समझूती मेळवीशुं। पाठनी समझूती आ मुजब छे। द्विदल पाठना लेखक डॉक्टर आई के विजड़ीवाड़ा छे। द्विदल पाठनो साहित्य प्रकार बोधवार्ता छे। पाठनी समझूती मेळवता पहला आपणे तेना लेखकनो परिचय मेळवीशुं। लेखकनो परिचय आ मुजब छे। डॉक्टर आई के विजड़ीवाड़ानो जन्म भावनगर जिल्लाना अमरगढ़मां थयो हतो। तेओ व्यवसाय डॉक्टर छे। साइलेंस प्लीज, मोतीचारो, प्रेमनो उपग्रह अने उंदरभाई ने आँखों आवी वगैरे एमना जाणीता पुस्तकों छे। पाठनी वात करिए तो आ पाठ में बे बोधकथाओ सादी अने सरल शैली में आपवामां आवी छे। प्रथम बोधकथा में शिल्पीनी आत्मनिष्ठा अने प्रभुनिष्ठा सुंदर रीते व्यक्त थई छे, तो बीजी बोधकथा में एक युवक पोताना व्यवसाय प्रत्ये केटलो गंभीर अने संनिष्ठ छे एनी चोटदार शैली में रजूआत छे। पाठनी समझूती आ मुजब छे। प्रथम वार्ता छे मूर्ति। एक माणस एक वक्त पोताना गाम में बनी रहेला नवा मंदिरनू निर्माण कार्य जोवा गयो हतो। ए कोई जानकार न हतो, बस एमज जोवा माटे गयो हतो। त्यां जईने एने जोयुं तो एक शिल्पी खूबज एकाग्रताथी आरस पहाड़ना पत्थर माथी भगवाननी मूर्ति घड़ी रह्यो हतो। पेला माणस ने एना काम में रस पड़ी गयो। ए शिल्पीनी बाजू में बेसी गयो। अचानक एनु ध्यान बाजू में पड़ेली एवीज अन्य एक मूर्ति पर पड़ू। एने नवाई लागी। एने शिल्पी ने पूछू, मंदिर में एक सरखी आ बे मूर्तिओनी जरूर छे? निर्माण कार्य एटले सर्जन कार्य के रचना कार्य। जाणकार एटले ज्ञाता। शिल्पी एटले पत्थर के धातु वगैरह ने सुंदर आकार आपनार के कोतरणी करनार। एकाग्रता एटले ध्यान। आरस पहाड़ एक जातनो पत्थर छे। अचानक एटले एकाएक। नवाई एटले आश्चर्य। वात एम बने छे के एक माणस एक वक्त पोताना गाम में बनी रहेला नवा मंदिरनू निर्माण कार्य जोवा माटे गयो हतो। ए कोई जाणकार नहोतो, एने आ निर्माण कार्यमां कोई जातनी समझ नहोती, बस एम ज जोवा माटे गयो हतो। ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો। પહેલા માણસને એના કામમાં રસ પડી જાય છે। એ શિલ્પીની બાજુમાં બેસી ગયો અને અચાનક જ એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એટલે બીજી મૂર્તિ પર પડ્યું। એને નવાઈ લાગી। એણે શિલ્પીને પૂછ્યું કે શું મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? ના, શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડકી મૂકવી પડી છે। શિલ્પીએ કહ્યું, ના, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થયું છે, તેથી છેલ્લી ઘડીએ એને પડકી મૂકવી પડી છે, રાખી મૂકવી પડી છે। પહેલા માણસે ઊભા થઈને પટ્ટી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ। એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું। એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? પેલો જે માણસ હોય છે તે ઊભો થઈ અને જે મૂર્તિને પટ્ટી મૂકી છે એણે ચારે તરફથી તપાસી જુએ છે, પણ એને ક્યાંય કોઈ જગ્યાએ કંઈ નુકસાન દેખાતું નથી। તો એ આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછે છે કે આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી,
तो तमने आमा कई जगह नुकसान देखाय छे? एना नाक पासे एक नानो घसरको थई गयो छे, शिल्पीए कह्युं। पेला माणसे फरीवार ध्यानथी जोयुं ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો। એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? ઘસરકો એટલે કાપો કે આંકો। મૂર્તિના નાક પાસે એક નાનો કાપો ઘસરકો થઈ ગયો હતો, શિલ્પીએ કહ્યું। પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું તો ત્યારે એને એ નાનો ઘસરકો દેખાય છે। એણે શિલ્પીને પૂછ્યું કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર, શિલ્પીએ જવાબ આપ્યો। સ્તંભ એટલે થાંભલો। પેલું સામે 20 ફૂટ ઊંચું સ્તંભ દેખાય છે તેના ઉપર, એમ શિલ્પીએ જવાબ આપતા કહ્યું। પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો, એનાથી કહેવાય ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનતનું શું કામ? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે? પેલા માણસના આશ્ચર્યનો પાર નથી રહેતો, એનાથી કહેવાઈ જાય છે, બોલાઈ જાય છે કે ભલા માણસ, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ કરો છો? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર આટલો નાનો ઘસરકો છે? શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું, પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારા ભગવાન તો આ જાણીએ છીએ ને। શિલ્પી છે એ પોતાનું કામ અટકાવી અને એ માણસ સામે જોઈ છે, પછી હસીને બોલે છે કે ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની તો મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને। મને ખબર છે અને ભગવાનને તો ખબર છે ને કે આ મૂર્તિમાં એના નાક પર નાનકડો ઘસરકો થઈ ગયો છે અને એ એની ખામી કહેવાય। એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું। પેલા માણસ સાથે આટલી જ વાત કરી અને શિલ્પીએ એકાગ્રતાથી પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું। નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો। નિશબ્દ એટલે ચૂપ કે શાંત। નિશબ્દ બની જવું એ રૂઢિપ્રયોગ છે, એનો અર્થ થાય ચૂપ થઈ જવું। પેલો જે માણસ હોય છે એ નિશબ્દ બની અને શિલ્પીને જોઈ રહે છે। દ્વિદળમાં બીજી બોધકથા છે સ્વમૂલ્યાંકન। એની સમજૂતી આ મુજબ છે। પરદેશની વાત છે, ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો। દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી। દુકાનદારે હા પાડી। યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો। અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો। સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી। સ્વમૂલ્યાંકન એટલે પોતાનું મૂલ્યાંકન। પરદેશ એટલે વિદેશ, સ્ટોર એટલે દુકાન, મંજૂરી એટલે પરવાનગી, ગ્રાહક એટલે ગ્રાહક કે ખરીદનાર। વિદેશની આ વાત છે, ત્યાંની એક દુકાનમાં એક યુવક દાખલ થયો। એ યુવકે દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરી અને પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી। દુકાનદારે તેને હા પાડી। યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો। અન્ય કોઈ ગ્રાહક એ સમય સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો। સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી। યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે। મેડમ એટલે સન્નારી, લોન એટલે લીલું ઘાસ કે બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ અથવા હરિયાળી। યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધો છે। યુવક બોલ્યો, મેડમ,
અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હો એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. યુવક કહે છે કે મેડમ, તમે અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપો છો એના કરતાં અડધો પગાર આપશો તો પણ હું તમને લોન કાપી આપીશ. સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. સામે છેડેથી સ્ત્રી છે તે જવાબ આપે છે કે ના ભાઈ, હમણાં લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી, એટલે કે મને પૂરતો સંતોષ છે. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને એ માટે કોઈ વધારાની રકમ વગર. યુવક કહે છે કે મેડમ, લોન કાપવાની સાથે સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો છે તે પણ તમને સાફ કરી દઈશ અને એ માટે કોઈ વધારાની રકમ કે પગાર નહીં લઉં. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ, આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. પેલી સ્ત્રી હોય છે તે જવાબ આપે છે કે ના ભાઈ, તારો આભાર, પરંતુ મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં જે માણસને કામ માટે રોક્યો છે એનાથી મને પૂરો સંતોષ છે. આટલી વાતચીત કરી ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ. ખુમારી એટલે સ્વાભિમાનની ભાવના. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને જવાની તૈયારી કરતો હતો એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો અને એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે જરાય ઉદાસ થયો પણ નહોતો. ટૂંકમાં એની એ ખુમારી જ એને સ્પર્શી ગઈ કે દુકાનદારને એનું સ્વાભિમાન, એની સ્વાભિમાનની ભાવના સ્પર્શી જાય છે. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો, એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું, બોલ મારે ત્યાં કામ કરીશ? યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે એને પૂછ્યું કે પેલી સ્ત્રીએ તને કામ આપવાની ના પાડી તેમ છતાં પણ તું ખુશ રહી શક્યો, એ વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ છે, તારી એ વાત મને અસર કરી ગઈ છે. એણે ભલે તને ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું, બોલ તું મારી પાસે કામ કરીશ? પહેલાં યુવકે હસતા હસતા ના પાડી. જે યુવક છે તે હસતા હસતા દુકાનદારને ના પાડે છે. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું, દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો, કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો? અત્યંત એટલે ખૂબ જ. દુકાનદારને ખૂબ જ નવાઈ લાગે છે કારણ કે યુવક કહે છે કે ના, મારે તમારી પાસે કામ નથી કરવું, મારે જરૂર નથી. એટલે દુકાનદાર એને કહે છે, જો તારે કામ જોઈતું જ ન હતું તો પછી એવું શા માટે કરતો હતો? યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું, આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે. સર એટલે સાહેબ. એ યુવક હસતા હસતા દુકાનદારને જવાબ આપે છે કે સાહેબ, મને તો કામની જરૂર નથી, હું તો એ મેડમને, એ સન્નારીને ત્યાં જ કામ કરું છું, આ તો મારું કામ કેવું છે તે તપાસવા માટે જ મેં એમને ફોન કર્યો હતો, જેથી કરીને મને મારા કામ અંગે ખ્યાલ આવે. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી. આ યુવક છે એ દુકાનદારને એક આછું સ્મિત આપીને વિદાય લે છે. દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. બિરદાવવું એટલે ગુણને વખાણવા કે તેની કદર કરવી. દુકાનદાર એ યુવકને જતા જોઈ રહે છે અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહે છે,
એને એના સ્વમૂલ્યાંકનના ગુણની કદર થાય છે. આ બોધકથા પ્રેમનો પગરવમાંથી લેવામાં આવી છે. અહીં આપણી દ્વિદલ પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.